આજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પછી રોગચાળો ફાટી નીકળ્યો છે. આ રોગચાળામાં 8 વર્ષની બાળકીનું ડેન્ગ્યુમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદ પછી રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘરે ઘરે દર્દીઓના ખાટલા જોવા મળ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા 6 માસના બાળકનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. 8 વર્ષની બાળકીનું મોત થયું છે ત્યારે ડેન્ગ્યુના કારણે ફક્ત 4 દિવસમાં 2 બાળકો ડેન્ગ્યુને ભરખી ગયા છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. બગસરા શહેરમાં રહેતા એકતાબેન ભરતભાઈ જોગલ, જેની ઉંમર વર્ષ 8, કે તેમનું ડેન્ગ્યુમાં રાજકોટ ખાતે સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ તેનું મોત થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બગસરા શહેરમાં ડેન્ગ્યુનો આ બીજો કેસ છે કે જેમાં બીજા કેસમાં પણ મૃત્યુ થયું છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. બગસરાની સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન તેમજ તાવના દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. 4 દિવસ પહેલાં સિવિલમાં લઈ ગયા અને દવા આપી, તપાસ કરી અને તે રિપોર્ટ કરાવો એમ કર્યા પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ કામલિયા બતાવ્યું. ગોયલ સાહેબે લોહીના રિપોર્ટ કર્યા અને એમણે જણાવ્યું કે પછી સારવાર દરમિયાન સારું ન થતા કે અમારાથી સારું નહીં થાય, તો એને રાજકોટ રિફર કરું છું. 4 દિવસ પહેલાં તો એને દવા આપી, પછી અમે ઘરે લઈ આવી, તો 1 દિવસ પીવર આવી તો કંઈ ફેર પડ્યો નહીં. પછી હું લઈ ગઈ કામળી સાહેબ, ત્યાં ગોયલ સાહેબ છે, એને બતાવી, મેં એને સારવાર આપી. એ કંઈક ડેન્ગ્યુ થઈ ગયો છે, તો ડેન્ગ્યુ થઈ ગયો હતો એટલે પછી મેં એને સારવાર લીધી. આખો દિવસ રાખી અને 7 વાગ્યા પછી કીધું કે હવે આને નથી કંટ્રોલ આવે, તો કે તમે રાજકોટ લઈ જાઓ. પછી એને સીટી કરી દીધું, અમે રાજકોટ ગયા. તો રાતે 1-1.5 વાગે અમે ત્યાં પી ગયા. પેસ્યા પછી એને કીધું કે હવે આ બેનને ત્યાં સુવડાવી અને સારવાર શરૂ કરી. 5 થી 10 મિનિટ થાય ત્યાં મરી. ઇમ્તિયાઝ સૈયદ સાથે અશોક મણવર, GTV ન્યૂઝ, બગસરા, અમરેલી.